વડોદરા જિલ્લાના એક ગામની યુવતીનું અપહરણ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર નળાધામ વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. આધુનિક યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધી જતા અને સ્માર્ટફોનમાં અશ્લીલ વિડીયો જોઈ વિકૃતિ તરફ વળી દુષ્કર્મ આચરતા નરાધમોની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. આવી જ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. વડોદરા જિલ્લાના એક ગામની એક યુવતીનું અપહરણ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર નરાધામ વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના એક ગામની યુવતીને વડોદરા જિલ્લાના એક ગામના નરાધમે ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ યુવતીના ગામે જઈ રાત્રિના 3 વાગ્યાના અરસામાં યુવતીના ઘરનું બારણું ખખડાવતા યુવતીએ પોતાના પિતા આવ્યા હોવાનું સમજી બારણું ખોલતા યુવતીને મોઢે કંઈક સુંગાડી યુવતીને બેભાન કરી મોટરસાઇકલ પર બેસાડી યુવતીનું અપહરણ કરી પાવી જેતપુર લઈ ગયો હતો. ત્યાં લઈ જઈ નરાધમે 7 ફેબ્રુઆરી તેમજ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ નરાધમે 8 ફેબ્રુઆરીના રોજ યુવતીને તાંદલજા લઈ જઈ યુવતીને એક રૂમમાં ગોંધી રાખી હતી, જેની જાણ યુવતીના પરિવારજનોએ જાણ થતાં યુવતીના પરિવારજનોએ તાંદલજા પહોંચી યુવતીને પોતાના ઘરે લઈ ગયા હતા. ઘટના સંદર્ભે યુવતીએ 3 ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યાકુબ પટેલ, ZSTV, વડોદરા. ખોઈકું તમે ખોઈલું ને તમને એવું લાગ્યું કે મારા પપ્પા હશે તો બાળી જેવું ખોલ્યું ને એવું મને હાથ પકડીને ઝાલી લીધી ને મોડે કશું ઉંઘાડી દીધું અને પછી મને લઈ ગયા. પછી 2 દિવસ પાવી જેતપુર રાખ્યા અને ત્યાંથી પછી 8 તારીખે મને વડોદરા લાવ્યા અને મારા સર થઈ મને મારા હંગાત જબરજસ્તી થઈ. કેટલા જણા હતા? 2 જણા હતા. તમે એમને ઓળખો? એક છોકરો હતો તેને ઓળખું છું, બીજા નહીં ઓળખતો.